गजब से भाई आपू गुजराती वजन वालू से आपू नकर मेहसणा अमारो प्रोग्राम हतो ने प्रोग्राम पती गयो एटले जे यजमान हता ने मने के हितीश भाई तमे रोकाई जाओ ने 9-10 वागे आपणे सत्यनारायण भगवान नी कथा छे ई कथा पती जाय पछी प्रसाद लईने तमे निकळजो मैं काई वांधो नहीं राते खोटू मैं कीधुं रिस्क लेवाय ने करता आपणे रोकाई दे देमां आम बधा हता तो रोकाई गया 9:30 वागे दादा आव्या सरस मजानी कथा चालू करी कथा पती गई प्रसाद आवी गयो प्रसादी पती गयो मने शंका गई मैं कीधुं अहीं दादा मैं कीधुं माफ करजो मारे पूछाय नहीं पण छतां तमने बोल ने दीकरा शुं छे बोल मैं कीधु हूँ अमरेली जिल्ला में आऊँ छूँ तेरे मेहसणा ने मैं कीधु सत्यनारायण भगवान की कथा हैंभली एम हाथी घोड़ा ना फेर मन के चार रीते आया मैं कीधु तेरे आ 5-7 अध्याय में मैं कीधु एक ही बार मैं कीधु कठियारो आई जाए न करो एक बार तो कठियारो आवो तो मैं कीधु अमे अमरेली कथाओं सांभी अमे कथाओं करी थी एम तेनी चार बार कठियारो आई जाए करे तेरे एक ही बार नो પછી દાદા કે મન કે આલ્યા હું અમારા હાથ હાથ પેઢેથી કે નકરું કઠિયારા લોકડો જ વીણી વીણી કરવાનું નોકરી અતડી ગયો તમારે અમરેલી પાછળ છે એને હું કરો તમે એમ એની મજા આખી અલગ હોય મતલબમાં હાજર જવાબી બધા એટલે તમને એમ હોય કે 400-400 ના જબા પીરીને આવ્યા તમને અનુભવ ન થાય એમ પરસેવો વળવી દે એવા અનુભવ કરવે હો પરશો ઓળવી દે એક વખત અમારો પ્રોગ્રામ આખો પતી ગયો તમે નીચે ઉતરતો હતો ને તે 12 વર્ષનો છોકરો મારી પાસે મને કે હિતેશભાઈ મજાક કરાવી પણ મને એક વસ્તુ ન ગમી મેં હું મને કે તમે પતિ પત્નીના જોક્સ શું લેવાનું કરો છો મેં કીધું ભાઈ પતિ પત્નીના જોક્સ એટલા માટે કરવા પડે 12 વર્ષના કદાચ વાણા વિયા ગયો બાપ દીકરો કદાચ નહીં બોલે 15 વર્ષ વિયા જાય ભાઈ ભાઈ કદાચ નહીં બોલે 10 વર્ષ વિયા જાય હાવું હોવ કદાચ નહીં બોલે પણ પત્ની અને પતિ આ બે જ નકટા પાત્રો એવા હવાર બાદ હાજે ભેળા લે જવો કટી ખાધા જેવી છે આ કઢામ સમાધાન કરી નાખે સસ્તું સમાધાન હોવું જ ન જોઈએ ભાઈ એટલે આ જોક્સ કરવા પડે મને કે તો પતિ પત્નીનો તફાવત હું જો રામ રામ અને સીતા પતિ પત્ની હતા શંકર અને પાર્વતી પતિ પત્ની હતા આના દાંપત્ય જીવન જોવું એટલે એ પતિ પત્ની કહેવાય મને કે હું હજી નાનો કહેવો ધર્મમાં નહીં એટલું બધું કહો હળવો ફોફલો જવો બાબો મેં 10 રૂપિયાની બોલ પેન લે ભાઈ 10 રૂપિયાની બોલ પેન ઉપરનું પ્લાસ્ટિકનું ખોખું હોય પતિ કહેવાય અંદરની રિફિલ હોય પત્ની કહેવાય તો જ સરસ મજાનો સંસાર ચાલે મને કહેતો ભાઈ જવાબ તમારી પાસે રહેવા દો ભાઈ મેં કાં મને કે એક એક ખોખામાં 4-4 રિફિલ હોય હો અરે મેં કીધું આવડા માર ખવરવું છે આપણને ભલું કરે ભગવાન આપણે આઠે નીકળો આ ગામના છોકરા મેં કીધું ભાઈ વૈજ્ઞાનિકો થાય પરસો વળી દે અને છોકરા ખરેખર અમુક એવા હોય આપણે ખરેખર પરસો વળી દે નગર અમારા ગભો રહ્યો ને ગભો રૂમમાં બેઠો ને એટલે સાહેબે એવું કીધું ચાલો આપણે આવું કાંઈ પણ દેહમાં આયોજન હોય ને એટલે આપણે પ્રાથમિક શાળાના શિક્ષકોને જમવાનું કહી જમવાનું એટલે સાહેબે એવું કીધું કે ભાઈ એક પ્રશ્ન કરું જેને જવાબ આવડી જાય એને પહેલાં ઘેરે જવાનું કાંઈ વાંધો નહીં તો સાહેબે એવું કીધું ચાલો છોકરાઓ આ 2x3નું ટેબલ છે એમાં એક ખૂણે એક ઈંડું મૂકવું અને બીજા ખૂણે બીજું ઈંડું મૂકવું તો કેટલા ઈંડા થાય ગભો ઉભો જો સાહેબ બોલ મુર્ગીનું કામ તમે હું કામ કરો ગજબનો એને એનો જવાબમાં કોઈ ન પૂકે ભાઈ સાહેબ ચાલ નીકળ તમને ઘેરે મોકલી દીધો બપોર પછી આવજે 12:30ની રિસેસમાં ગયો ગભો ભાઈ તો હાવ નાના નાના હું ખોટું હું ખબર જ ન પડતી તો સાહેબ કંઈક આપણે આપણી સંસ્કૃતિના 3 પ્રકારના ભોજન સાત્વિક તામસી અને રાજસી રાજસી ભોજનમાં ગુંદી ગાંઠિયા લાડવા આવે ભાઈ સુરમાના એ ખાધા પછી એમ કીધું હોય ને કોઈ કે 5 ગાડલા એવા જ પડ્યા હોય કોઈ ને કોઈક લાંબો થાય એમ હો એવું વિચારે એમ મતલબમાં પડ્યા હોય રેવા જો મૂળ આળા ચડી જાય એમ તો સાહેબ હું કંઈક બિચારા રાજસી ભોજન લઈને આવેલા ને બપોરના 12:30 વાગી ગયો હોય છે તે છોકરાઓને લેસન દઈ દીધું અને સાહેબ હળુકનારા આમ આમ ટેકે બેઠા છે તે લાકડાની ખુડી છે ચાલુ કરી દીધું તો ગભાની બાજુમાં એને એક કાકાનો છોકરો બે તે આવ્યો સાહેબ પાસે સાહેબ સાલુ નિહાળે હું કામે ઉભો છો
સાહેબ કે હું તો નો તો પણ તારે કામ હું છે હવે કામ હોય ને પા હુતા હોય ને પા કામે હું હોય હુવા હુવા તન તમારે સાલું રાખો તારે કામ હોય બોલ પણ તમે સાલું ને એ હું કામ હો હું તો નો તો તો હું કરતા હતા ભાડું શું છે મને માર ગૌડાબાઈ બાળા બોલે પીવડાવીશ બીજી ખબર પડશ હું તો નો તો સમાધિમાં હતો લે તમને અહીંયા સાલું નિહાળે સમાજ્યું લાગે ક્યારે ઘેરે જઈને સમાજ્યું કરો ને સમાધિમાં હું ગયા હતા સાહેબ બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતીભાઈ પલ્લો ખે હું ના હું મા શારદા પાસેથી જ્ઞાન લેવા ગયો તો એનું હું કરો તમને આપું ઠે માગું ભેળું કરવામાં તમારું કઈ નહીં એમ જ ને થોડુંક તમારું આપો એમ સાહેબ એક લાફો સરી બે દાદા લવંગ કરતો ખોટું બિહાર દીધો ખબર નહીં કેમ છોકરો રાજથી ભોજન લઈને આવેલો પાંચ દી પછી છોકરો સાહેબ બોર્ડમાં ભણા છોકરો સાહેબે અડધી શોખ કરીને તડિંગ નારાયણ છોકરાને માથા મારી એટલે જાગી ગયો હા સાહેબ સાલું નિહાળે ઉજા તમારો વ્યામ છે લા ભાડું છું તોય વ્યામ તો હું કરતો સમાધિમાં પણ તને હે ની સમાધિ લે તમે માણો હું માણો તમને લાગે તમને ન લાગે તું સમાધિમાં શું કરતો હું ગયો તો સ્વર્ગમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે માર શારદા પાસે ન્યા હું પૂછવા હું માર સાહેબ અહીંયા આવે ખાલી પૂછવા જ ગયો તો હું કીધું એને કીધું ખોટી નો છે અરે ગજબ હોય અમુક છોકરા એક છોકરા જો ભાઈ એક થી ચાર થી પાંચ વર્ષના છોકરા રોવે ને એ ઘડીક રૂડા લાગે આપણને એમ થાય છીંઓટી પડી ને આપણે વધારે રોવરાય શું કામ કારણ કે બાળ સ્વરૂપ આપણને ગમે પણ બાર બાર વર્ષના ઢગા થઈ ગયા જે ગૌઢી પાડી જેવા રોતા હોય મેં વળી પૂછ્યું તને શું કામ સાહેબે માર્યો મેં આમાં માર્યો હતો તે સાહેબ ને આમાં શું લેવાનું દેવું કરે કાળા બોર્ડ માં એને એવું લખ્યું મહાભારત કોને લખ્યું એક લાપો સડાઈ દીધો એક તો તમે લોકો અમને હું કેમ તૂટે ચડાવો ગજબ નો એમ એને નો પૂકો કોઈ આ ગભો પા ત્રી વર નો થયો ને એટલે બાપુજી મારી પાસે લઈને આવ્યા મને ક્યાં છોકરાને ક્યાંક ધંધે ચડાઈ દો ને મેં કાંઈ વાંધો ધંધે ચડાઈ દે કાકા મુંદાતા નહીં તમારો એક મિત્ર છે સ્ટેશનરી વાળો એની પાસે લઈ ગયો મેં કીધું આ છે છોકરો ગામડેથી આવ્યો છે તારી દુકાનમાં એને માણા તરીકે રાખવાનો જ મને કે ઇન્ટરવ્યુ લઈ લો મેં લઈ લે કે બોલ ભાઈ તારું નામ હું ત્યાં હલવાડો કે મારું નામ ગગભો તો એની જેવો કોઈક સો મહિના પહેલા પાછો એને દુકાનમાં નોકરીએ રાખેલો તે ઉલીને કાઉન્ટર પર મેડો બોલવા મારું નામ ગગભો આપણે બે હરખા હતા અમારી વાળો ગભો કે આપણે બે હરખા નહીં કેમ મારે શારગો આવે તારે તેને જ આવે ગ ગણી લીધા તો ગભો કે પગાર ધોરણ હું આપજો તો આવડો સ્ટેશનરી વાળો કે આલે પાંચ ગીતાજી અને પાંચ રામાયણ આનું સેલિંગ કરતો હોય તારામાં દિવેલ કેટલું છે તારામાં પાવર કેવો છે એ ઉપરથી પગાર નક્કી કર્યું લઈને જોઈ ગયો એક વાગે ગયો તો સાડા ત્રણે પાછો હિસાબ દઈ દીધો માલ્યો સેઠ હિસાબ તો કે પણ અમે આખો દી દુકાન ખોલીને બે સીધી એક રામાયણ વાળો કે ગીતાજી વાળો નતો તું આ પાંચ પાંચ ક્યાં નાખી આવ્યો શેલિંગ કઈ રીતે પણ મોનોપોલી મોનોપોલી નો દીકરો થવામાં 12,000 પગાર નીકળી પણ કે તો કરો હું પાંચ માળની બિલ્ડિંગ રહી એક થી ત્રણ શું કરતા હોય બધે સુતા હોય તે જ ગયો બેલડોલ દબાવ્યો દરવાજો ખુલ્યો હું છે ભાઈ મેં કીધું કઈ નથી ગીતાજી છે 300 પાનાની રામાયણ છે 400 પાનાની વાંચવાનું ચાલુ કરું કે લેવી છે સીધો શેલિંગ કરીને બત્રી વર્ષનો થયો બાપુજી એને પાછા લઈને મને કે હવે આનું તમે બધું હેરફેર કરતા હતા છો ક્યાંક ઝોણ ગોતજો ને આસુ પાતળું જેવું હોય એવું હાલે આપણે બાપા મેં કાંઈ વાંધો નહીં હવે આપણે સૌરાષ્ટ્રમાં તો નિયમ છે કે હાલવા વાળો હાંકવા જે વાત હકવવા વાળો હોય એ વાતે હકાવતો ને ગાડી હકાવતો હોય
મૃત્યુ વહાં બેઠો હોય, માવો સોળતો હોય એમ, હો પિચકારે મારે જાય તો ગયા તા ને તમે, બધાના અનુભવ છે. એટલે હાલવાવાળો બિચારો ગાડી આકે ને વાહે મૃત્યુ બેઠો. સૌરાષ્ટ્રનો નિયમ કે ખાટલા બેહે, દીકરી ચા લઈને આવે, ચા પાણી પીવે, ચા પાણી પીને પછી હાલવાવાળો જઈ મૃત્યુ હામુ જોઈને કહે મૃત્યુ એમ કહે તો પછી જે બહાર ખુડીશું પડી હોય બે રૂમમાં જાય ઇન્ટરવ્યૂ માટે. તો વિચાર તો કરો આ દેશની શક્તિની કેટલી ઉપાસના હશે સાહેબ, કે તમારી ખાલી એક હાથી એનું આખું જીવન તમને સમર્પિત કરી દીધા ન કરવી પડે.